માગરોળ આગમ ખાન સંસ્થા દ્વારા વાસ્મોની જળ જીવન મિશન યોજના અંતર્ગત તાલીમ શિબિર યોજાઈ. જૂનાગઢ જિલ્લાના માંગરોળના આગાખાન કચેરી ખાતે જળ જીવન મિશન અંતર્ગત તાલીમ શિબિર યોજાઈ હતી. આગાખાન સંસ્થા અને વાસ્મોના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલ આ શિબિરમાં 8 ગામોના સરપંચ અને પાણી સમિતિના અધ્યક્ષોએ હાજરી આપી હતી. આ તાલીમમાં પાણીની ક્ષમતા વધારવા તેમજ પાણીની સમિતિને જાગૃત કરવા તેમજ પાણીની સમિતિની હક અને ફરજોની વિશે સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ આગાખાનના ડીઓ સોશિયલ દીપક દવેની આગેવાનીમાં યોજાયો હતો. આ કાર્યક્રમની હાજરીમાં આપેલ તમામ લોકોને માસ્ક અને સેનિટાઈઝરના વિતરણ કરવામાં આવ્યા હતા. જીતુ પરમાર, ZS TV, માંગરોળ. કાર્યક્રમ છે એ વાસ્મોની યોજના જે છે જળ જીવન મિશન યોજના અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ કાર્યક્રમની અંદર જે ગામની અંદર પાણી સમિતિ હોય છે એના માટેની ક્ષમતા વર્ધન તાલીમ ગોઠવવામાં આવેલી છે. આ તાલીમની અંદર 8 ગામના લોકોએ ભાગ લીધેલો છે. એમાં છે માંગરોળના 2 ગામ છે, માળીના 3 ગામ છે અને કેશોદના પણ 3 ગામ છે. એ 3 ગામના જે સરપંચો, અધ્યક્ષો અને સભ્યો બધા લોકોએ અહીંયા હાજરી આપેલી છે. અને પાણી સમિતિ છે એ જળ જીવન મિશન યોજનાને કઈ રીતે આગળ ધકેલી શકે તેના માટેની તાલીમ આપવામાં આવેલી છે.